વલસાડ પાલિકાના હડતાલી કામદારો હવે પાલિકાના વલણ સામે કડકાઈ વાપરી રહ્યા છે. છેલ્લા 90 દિવસથી વધુ દિવસ વીતી જતા 400થી વધુ હડતાલ પર ઉતરેલા કામદારોને ન્યાય ન મળતા આજથી તમામ કામદારો અમરણ ઉપવાસ પર ઉતર્યા છે. વલસાડ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય જવાબ ન મળતા હડતાલ પર ઉતરેલા તમામ કર્મચારીઓએ ચૂંટણી પહેલાં સરકાર સામે લડવાનો નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા કલેક્ટર અને સરકારી તંત્ર આ મુદ્દે કેવા વલણ અપનાવે છે. બ્યુરો રિપોર્ટ, સત્યડી.com, વલસાડ. મારું નામ મહેશભાઈ ડહિયાભાઈ પટેલ, ગણોઈ રહેવાસી. અમે આ ઉપવાસમાં બેસવાનું કામ, અમારી આ હડતાલ ત્રીજી વખતની થાય છે, ત્રીજી વખતની, અને છેલ્લા 85 દિવસથી અમે હડતાલમાં બેઠા છે, છતાં અમારી માંગ સંતોષાતી નથી. એ હિસાબે અમે અહીંયા હડતાલ પર આજે આ મંડળ ઉપવાસ પર બેઠા છે. કેટલા લોકો બેઠા છે અને તમે કેટલા વર્ષથી નગરપાલિકામાં નોકરી કરો છો? હું છેલ્લા 32 વર્ષથી નગરપાલિકામાં નોકરી કરું છું. કેટલા લોકો આજે ઉપવાસ પર બેઠા છે? જો અમને પરમિશન થવાનું જે હાઈકોર્ટે લખ્યા તે મુજબ અમને પરમિશન લેટર આજ દિન સુધી મળ્યો નથી અમને. વલસાડ નગરપાલિકાના, મારું નામ બિપિનચંદ્ર ભવનભાઈ પટેલ, હું ગુજરાત મજૂર સભાનો સેક્રેટરી છું. અમારા નેજા હેઠળ આ યુનિયન આજે સ્ટ્રાઇક આમરણા તપાસ ઉપર બેઠા છે. તારીખ 2/11/18 રોજ નામદાર હાઈકોર્ટે તમામ 5 વર્ષની નોકરીવાળા કામદારોને પરમેનન્ટ કરવાનું કહ્યું છે, અને તેની અમે મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં બોર્ડે બી ઠરાવ કરી આપ્યો છતાં ફક્ત શાસક પક્ષના જે નેતા છે તેના કહેવાથી અને તેના કહેવાથી જે ભાજપના પ્રમુખ છે વલસાડ જિલ્લાના તેમના દબાણથી આ હુકમનો અમલ થઈ રહ્યો નથી. અમે વારંવાર કહ્યું છે છતાં બી કરતા નથી. જે પરિપત્રનો આધાર લઈને એ લોકો અટકાવવાનો પ્રયત્ન કર્યો એ પરિપત્ર નામદાર હાઈકોર્ટે રદ કરી દીધો છે, અને એની જાણ નિયામક શ્રીએ દરેક નગરપાલિકાને કરેલી છે અને એ જાણ એ લોકોને છે. તેમ છતાં ફક્ત અને ફક્ત આ અટકાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. પણ આજે અમે આ મરણાંત ઉપવાસ ઉપર બેઠા છીએ કામદારો, અને વલસાડ સિવિલ હોસ્પિટલના જે કામદારો છે એ બી ટૂંક સમયમાં એની પરમિશન મળતા એ લોકો બી આ મરણાંત ઉપવાસ પર બેસવાના છે. કારણ કે સરકાર જ્યારે આજે એમ કહી રહી છે કે 2 કરોડ માણસોને અમે નોકરી આપશું, જ્યારે આ નામદાર હાઈકોર્ટે એ લોકોને નોકરી આપવાનું કહ્યું અને જગ્યા ખાલી છે તેમ છતાં બી આપતા નથી. આજે જે બહારથી માણસો લાવે છે તે લોકોને 485 વત્તા જમવાનું આપે છે, જ્યારે આ કામદારોને 300 રૂપિયા રોજ આપે છે. આ નામદાર હાઈકોર્ટના જે હુકમ છે તેની અંદર તેમ છતાં બી આજે જે વલસાડ નગરપાલિકા છે કોઈ બી લેબર લોનો અભ્યાસ કર્યા વગર ને તેનો અમલ કરતી નથી. કારણ કે આજે જે આ મહેશભાઈને બેઠા છે એ લોકોનું 2011થી કમ્પલસરી પ્રોવિડન્ટ ફંડ કાપવાનું હોવા છતાં આજ દિવસ સુધી એમનું પ્રોવિડન્ટ ફંડ કાપ્યું નથી. 9મી તારીખે એનું હિયરિંગ છે, અને એની અંદર એ કામદારોને લગભગ 24-25 લાખ રૂપિયા નગરપાલિકા આપવાના થશે, પરંતુ ફક્ત ને ફક્ત લોકોના પૈસા વેડફવા સિવાય કશું કરતા નથી. આ નામદાર હાઈકોર્ટમાં જે LPA કરી છે તેની અંદર બી જે નગરપાલિકાએ 2 વકીલ રોક્યા છે તેમાં એક વકીલનું બિલ મેં હમણાં વાંચ્યું, તો તે દર સીટ ઊભા રહેવાના દર સ્ટેન્ડિંગના 50,000 રૂપિયા લે છે, 3 વખતે ઊભો રહ્યો. YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડી.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.